हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ગાંધુભરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સપોર્ટમાં પેજ નંબર 6 નું ઉપર હવે આ પાઠનો છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 14 છે એ આપણે જોવાનો છે. એમાં છે કે ઉદાહરણ મુજબ પેટર્ન કરો. તમને આ રીતનું જે એક જે મધ્ય એક્ઝામ્પલ છે એ તમને સપોર્ટમાં કમ્પ્લીટ કરીને આપેલું છે. એ મુજબ એ જોઈને આપણે બીજો એક્ઝામ્પલ કરવાનું છે. સૌથી પહેલું છે શું કહે છે કે તમારા મિત્રની ઉંમર કેટલી. તમારો મિત્ર જે તમારો મિત્ર છે એ તમને પૂછવા ને કે તેની ઉંમર કેટલી છે તો અને કદાચ તમારી જેટલી ઉંમર હોય એટલી તમારા મિત્રની ઉંમર હોય તો તમે અહીંયા કોઈ પણ સંખ્યા લખી શકો છો. હવે તમે જો પાંચમા ભણો છો તો તમારી ઉંમર અત્યારે લગભગ 10 વર્ષ હોય. તો કે મિત્રની ઉંમર છે 10 વર્ષ. હવે તો કે તેના બમણા કરો. અહીંયા એ બમણા કરો એટલે શું કે ડબલ કરવું, બે ગણું કરવું. બરાબર, આપણે જેમ કે બે ના ડબલ તો કે બે ના ડબલ બે ને બે ચાર. બરાબર, ચાર ના ડબલ ચાર ને ચાર આઠ, આઠ ના ડબલ આઠ ને આઠ સોળ. તો અહીંયા દસ દસ છે તમારા મિત્ર ની ઉંમર. એનું આપણને બમણું કરવાનું કહે છે. તો કે દસ અહીંયા બમણું એટલે બે ગણું. તો દસ ગુણ્યા બે કરતા દસ દુ વીસ. દસ ને દસ કેટલા થાય? વીસ થાય. પછી તો કે તેને પાંચ વડે ગુણો. હજી આપણે આ વીસ જે જવાબ મળ્યો એને હવે પાંચ વડે ગુણવાના છે. તો વીસ ગુણ્યા પાંચ કરતા શું થાય છે? વીસ પંચા સો. હવે તેને દસ વડે ભાગો. હવે જે જવાબ મળે છે એને દસ વડે ભાગવાના છે. તો સો ભાગ્યા દસ કરો કેટલા થાય છે? સો ભાગ્યા દસ. તો સો ભાગ્યા દસ કરીએ તો જો દસ દાન સો થઈ જાય છે. બરાબર, સો માંથી સો છે તો શું જવાબ મળે છે? દસ. બરાબર, હવે છેલ્લે તો કે અંતે જવાબમાં શું મળ્યું? તો અંતે આપણને છેલ્લે જવાબમાં શું મળ્યું? દસ. ટૂંકમાં જુઓ, આપણે અહીંયા તમે જે ઉંમર લીધેલી હોય તમને એમ થાય કે તમારે બાર વર્ષ ઉંમર લીધું તો બાર પણ લઈ શકો છો. બરાબર, અગિયાર પણ લઈ શકો છો, નવ પણ. ટૂંકમાં અહીંયા પેટર્ન શું કહેવા માંગે છે કે તમે જે તમારા મિત્રની ઉંમર લખો છો એ તમને છેલ્લે જવાબમાં મળે છે. આ બધું કરતા ગુણાકાર કરતા ભાગાકાર કરતા છેલ્લે આપણને અહીંયા આપણે જે સંખ્યા લીધેલી છે એ સંખ્યા આપણને મળે છે. તમારા મિત્રની ઉંમર આવા છે. એ બીજા એક્ઝામ્પલ છે, તમારે તમારે જાતે કરવાના છે. તમારે કોઈ પણ એક સંખ્યા અહીંયા લખી લેવાની, તમને જે મન પડે એ. બરાબર, પછી અહીંયા જે કીધું છે સ્ટેપ બાય સ્ટેપ એ કરતું જવાનું. કે સૌથી પહેલા શું કીધું કે તેના બમણા કરો. તો અહીંયા દસ હતા તો દસ ના એ બમણા એટલે ડબલ કરવું, બે ગણું કરવું. એટલે દસ ગુણ્યા બે કરતા દસ ના ડબલ વીસ થાય છે. પછી તો કે તેને પાંચ વડે ગુણો. ફરીથી આપણે જે જવાબ મળ્યો એટલે પાંચ વડે ગુણવાના છે. તો વીસ ગુણ્યા પાંચ કરતા સો મળે છે. પછી તો કે તેને દસ વડે ભાગો. હવે જે જવાબ સો મળે છે દસ વડે ભાગો તો સો ભાગ્યા દસ કરતા જવાબ શું મળે છે? દસ. તો છેલ્લે આપણને જવાબમાં શું મળે છે? દસ. તો જો આપણે જે સંખ્યા લીધેલી હતી સૌથી પહેલા એ સંખ્યા આપણને છેલ્લે આ બધું કરવા છતાં પણ આપણને છેલ્લે એ સંખ્યા મળે છે. ટૂંકમાં પેટર્ન જે છે આવો કહેવા માંગે છે. તો બાકીની પેટર્ન જે છે તમે આ પ્રમાણે જે સ્ટેપ હોય તમે આ સંખ્યા તમે કોઈ પણ લઈ શકો છો. બરાબર, કોઈ પણ સંખ્યા લઈ શકો છો. માત્ર તમારે સ્ટેપ બાય સ્ટેપ જે કીધું છે એ કરતું જવાનું. તમે આ વાળીની મદદથી પણ જાતે કરી શકો છો. બરાબર, તમારે સોફ્ટવેરમાં કરી લેવાનું છે આને. અને બાકીના એક્ઝામ્પલ તમારે તમારે વાલીની કે વડીલની મદદથી પૂરા કરવાના છે. હવે આપણા ચેપ્ટર જે છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.